પત્રકારોનો મહાપોલ થઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ પર. સવારથી જ આપણે ગુજરાત લોકસભાની એક એક બેઠકોનું પત્રકારોના માધ્યમથી વિશ્લેષણ કરી રહ્યા છે કે આખરે પત્રકારો કોને જીતના હકદાર માની રહ્યા છે. અને હવે વાત કરીશું જામનગર બેઠક વિશે. જામ સાહેબની આ નગરી કે ત્યાં આ વખતે હવે કઈ પાર્ટીના ઉમેદવાર મેદાન મારી જશે, ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું શું થશે, શું જામનગર બેઠક પર અપસેટ સર્જાશે, શું કોંગ્રેસનો ઉમેદવાર જેપી મારવિયા આ વખતે કોંગ્રેસનું ખાતું અહીંયાથી ખોલાવશે, તે સવાલ અત્યારે સૌ કોઈના મનમાં છે. અને હવે ગણતરીની મિનિટોમાં જ આ સવાલનો જવાબ આપને મળી જશે, કારણ કે જામનગર બેઠકના ખૂબ જ રસપ્રદ પરિણામ પત્રકારો તરફથી અમને મળ્યા છે. જામનગર બેઠકની વાત કરીએ, વર્ષ 2014 વર્ષ 2019 આ બંને ટર્મ પૂનમ મેડમના નામે રહી હતી. જો કે વર્ષ 2004 અને 2009 આ બેઠક કોંગ્રેસના ફાળે રહી હતી. વિક્રમ માડમ સતત બે ટર્મ અહીંયા સાંસદ રહ્યા 2004 અને 2009. જો કે પૂનમબેન માડમે વિક્રમ માડમને 2014 માત આપી હતી. 2019 પૂનમબેન માડમે મુણુભાઈ આહિરને માત આપી હતી. અને અહીંયા જે આહિર મતદારો છે, ક્ષત્રિય મતદારો છે, પાટીદાર મતદારો છે, તે નિર્ણાયક ભૂમિકામાં સાબિત થતા હોય છે. અને આ વખતે જે લેવબા પાટીદારનું કાર્ડ કોંગ્રેસે ખેલ્યું છે, શું કોંગ્રેસ માટે તે કારગર સાબિત થઈ શકે છે? સૌથી મહત્વની બાબત, પ્રધાનમંત્રી મોદીએ પણ અહીંયા જનસભા સંબોધી હતી, જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી, અને તેની પાછળનું સમીકરણ આપ સૌને ખબર છે, ક્ષત્રિય આંદોલન. શું આ આંદોલનની અસર આ બેઠક પર જોવા મળશે ખરા? શું આહિર મતદારો, શું પાટીદાર મતદારો, ઓબીસી મુસ્લિમ મતદારો શું કોંગ્રેસના ઉમેદવારને મત આપશે ખરા? તે આપણને 4 જૂનના રોજ જાણવા મળવાનું છે. પરંતુ પત્રકાર શું કહી રહ્યા છે થોડીક ક્ષણોમાં આપણે જાણીશું. પરંતુ તે પહેલા અમારા એસોસિએટ એડિટર દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે. દીક્ષિત, જામનગરની બેઠક પહેલા ખૂબ જ સુરક્ષિત ગણાતી હતી, પરંતુ એક બાદ ક્ષત્રિય આંદોલન જ્યારે ઉગ્યું, તુરંત જ આ બેઠકના સમીકરણ બદલાવા લાગ્યા. અને આ બાજુ કોંગ્રેસે લેવબા પાટીદારને મેદાનમાં ઉતાર્યા, ત્યારબાદ થોડા સમીકરણ વધારે બદલાયા. હવે શું લાગી રહ્યું છે? મતદાન ચોક્કસથી પૂર્ણ થઈ ગયું છે, પરંતુ શું કોંગ્રેસનું પલડું ભારે છે કે હજુ પણ પૂનમબેન માડમ જ ભારે પડી રહ્યા છે કોંગ્રેસ? એક શબ્દ કે જામનગરમાં ભરેલું નાળિયેર છે. આ ફૂટે પછી ખબર પડે. પત્રકારોનો સર્વે, તારણ, એક્ઝિટ પોલ, આ બધી તમામ વસ્તુની વચ્ચે ભરેલું નાળિયેર. કારણ કે એક લેવવા પાટીદારોમાં એવો મેસેજ હતો કે ચંદુભાઈ બાદ, એટલે કે બે દાયકા બાદ અહીં લેવવા પટેલના દીકરાને મોકો મળ્યો છે. જ્યારે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર નથી ને, પહેલા કોંગ્રેસે મન બનાવ્યું હતું કે મારા વખત આયર વર્સિસ લેવવા પટેલની લડાઈ કરવી છે. અગેઇન રાજકોટની જેમ જામનગરમાં પણ નિર્ણાયક મત લેવવા પાટીદારને સૌથી વધુ નિર્ણાયક મત, પરંતુ કોંગ્રેસ સતત આ બેઠક પર આયર ઉમેદવારને ટિકિટ આપતું હતું. કારણ કે વિક્રમ માડમ બે ટર્મ સુધી સાંસદ રહ્યા, ત્યારબાદ પૂનમ માડમની બે ટર્મ, એટલે બે દાયકા પૂરા થયા. અને તેની સામે કોંગ્રેસ પણ, કારણ કે 2009 વિક્રમભાઈ લડ્યા તે જીત્યા, 2014 પૂનમ માડમની સામે વિક્રમભાઈ લડ્યા, હારનો સામનો કરવો પડ્યો, મુરુ કંડોળિયા લડ્યા 2019 તેને પણ હારનો સામનો કરવો પડ્યો. એટલે કે આયર વર્સિસ આયરની લડાઈ થઈ જતી હતી, પરંતુ પહેલી વખત લેવવા પાટીલ વર્સિસ પૂનમ માડમ સામે આવ્યા. આ તમામની વચ્ચે ક્ષત્રિય આંદોલનની એન્ટ્રી, એટલે કે જે જ્ઞાતિય સમીકરણ હતું, દલિત મુસ્લિમ લેવવા ક્ષત્રિય આ તમામ મતદારો, બીજી બાજુ આંતરિક રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રમાણે રાજકોટમાં આંતરિક રાજકારણ ડિસ્ટર્બ હતું તેના કરતાં ખતરનાક રીતે. કારણ કે રીવાબા અને પૂનમ માડમનો જગ જાહેર ઝઘડો હતો અને કદાચ હાઈકમાન્ડના આદેશથી કમ અને પણ સમાધાન થઈ ગયું હોય, પરંતુ રીવાબાનો ચૂંટણી ઉપર ક્યાંય એવો મહત્વનો પ્રચાર એક રોડ શો સિવાય કે જોવા ન મળ્યું. તો આ એક દ્રશ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, કે તેઓ અમરેલીના પ્રભારી હતા, એટલે કે તેઓએ પાર્ટી વિરુદ્ધ કામ ન કર્યું, પરંતુ અમરેલીમાં જઈને પાર્ટી માટે કામ કર્યું. બીજી બાજુ ક્ષત્રિયોનો વિરોધ, લેવવા પાટીદારો જે ભારતીય જનતા પાર્ટીના હતા તેને જે દમદાર પ્રચાર કરવો જોઈએ તે ન થયો, પરંતુ રાઘવજી પટેલ ચોક્કસથી છેલ્લે છેલ્લે એક્ટિવ જોવા મળ્યા. આ તમામની વચ્ચે પત્રકારોનો પોલ આવે છે તે મહત્વનું છે, પરંતુ અગેઇન હું કહું છું કે આ બેઠક એવી હતી કે તમારે 3 ટિકિટના નામ લેવાય ને તો એવું થાય કે અમિત શાહ ગાંધીનગરથી ટિકિટ ફાઇનલ છે, સી આર પાટીલની નવસારીથી ટિકિટ ફાઇનલ છે, અને ત્રીજું નામ તમારે બેનનું લેવાનું, પૂનમબેનની ટિકિટ ફાઇનલ છે. અને એટલી જ પક્ષ માટે બેઠક સારી કે ભાઈ આપ જીતી જશો, આશ્વસ્ત હતી પાર્ટી, પરંતુ ક્યાંક એન્ટી ઇન્કમ બનશે,
ત્યાગ આંતરિક લડાઈ અને છેલ્લે સત્રીય આંદોલનની એન્ટ્રી, આ તમામની વચ્ચે આ બેઠક છે તે બી ખરાબ થઈ ગઈ ભાજપ માટે. કુલ મળીને ભરેલા નારિયેળ જેવી સ્થિતિ હાલ જામનગર પર છે. પરંતુ હવે પત્રકારો આખરે શું કહી રહ્યા છે થોડીક જ મિનિટોમાં આપને બતાવીશું. પરંતુ અમારી સાથે ગણાત્રા સાહેબ જોડાઈ ગયા છે લાઈવ. ગણાત્રા સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપે તો આખી આ ચૂંટણી જોઈ છે, આપને શું લાગી રહ્યું છે, કોણ દમખમથી આગળ વધતું જોવા મળી રહ્યું છે, અને શું જે સોશિયલ એન્જિનિયરિંગ થઈ છે, જે સામાજિક આંદોલન થયું છે, તેની અસર આ બેઠક પર કેટલી? તેમનો અવાજ નથી આવી રહ્યો, તે ઠીક કરાવીને ફરી તેમને જોડીશું. ગુજરાત ફર્સ્ટ પર આ સર્વે, આખરે પત્રકારો શું કહી રહ્યા છે, પત્રકારોનું જે પોલ થયો છે તે થોડીક જ મિનિટોમાં આપણે જાણીશું. પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યાં જ્યાં પૂનમબેન બાડમ પ્રચાર કરવા ગયા હતા ત્યાં ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે અંતિમ ઘડીએ તેમણે આખા દિવસનો એક લાંબો રોડ શો પણ યોજ્યો હતો. અને ફરી એકવાર અમારી સાથે ગણાત્રા સાહેબ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. ગણાત્રા સાહેબ, આપને શું લાગી રહ્યું છે અહીંયાના સમીકરણ, કોનું પલડું ભારે લાગી રહ્યું છે હાલ આપને? પલડું ભારે કોનું એમ તો ન કહી શકાય, પણ એમ કહી શકાય કે લોકસભા ચૂંટણીની જાહેરાતના સમયે જે વન વે સીટ ભાજપ માટેની હતી, ગણાતી હતી જામનગર બેઠક, એ અત્યારે કટોકટીની હરીફાઈમાં છે. ગત ચૂંટણીમાં ભાજપના પૂનમબેન માડમ લગભગ 3,62,000 મતથી સત્તાથી વિજય મેળવેલો. આ વખતે એ સરસાઈ વધે એવી શરૂઆતની સ્થિતિ હતી, પરંતુ કોંગ્રેસે લેવા પાટીદાર યુવા અને શિક્ષિત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા, અને એ સમયે એક વાતની નોંધ બહુ ઓછી લેવામાં આવેલી. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઈ જામનગર બેઠક ઉપર, એ પછી ટૂંકા દિવસોમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું જામનગર આગમન થયેલું, અને એમણે જાહેરમાં એવા શબ્દો ઉચ્ચારેલા કે લેવા યુવકને તક આપવા માટે કોંગ્રેસનો આભાર માનીએ છીએ. આ એક રાજકીય રીતે બહુ સૂચિતાર્થ ભરેલા શબ્દો હતા, અને તેની ત્યારે શરૂઆત ચૂંટણીનું વાતાવરણ જ નહોતું ત્યારે કોઈ હજી, એટલે તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી. પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ પાટીદાર વર્ગનો શું રોલ છે એ જાહેરમાં આવવા માંડ્યો. અધૂરામાં પૂરું ક્ષત્રિય આંદોલને ભાજપ વિરોધી મતદારોને બળ પૂરું પાડ્યું, એટલે જે એકદમ સલામત બેઠક ગણાતી હતી એ અત્યારે ચોક્કસપણે એટલી સલામત ન ગણાય. કદાચ જો ભાજપ જીતે તો એની સરસા એટલી ઓછી હશે, અને કોંગ્રેસ જીતશે તો એના કરતા પણ સાવ જેને કહેવાય ને નોમિનલ 2,000-5,000-10,000 ની સરસાઈની વાત રહેશે. બિલકુલ બિલકુલ, આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે વરિષ્ઠ પત્રકાર એવું કહી રહ્યા છે કે આ બેઠક ચોક્કસથી સવાલોના ઘેરામાં છે, આંદોલનો કે પછી સોશિયલ એન્જિનિયરિંગ જે થઈ રહી છે તેના કારણે હાલ આ બેઠક પર કોકડું ગૂંચવાયેલું છે. સામાન્ય રીતે આ બેઠક છે તે ભાજપનો ગઢ છે, પરંતુ આ વખતે કંઈક પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. અમારા સહયોગી કિશન પણ અમારી સાથે જોડાઈ ગયા છે. કિશન, જામનગર બેઠક કે જે વર્ષોથી ભાજપનો ગઢ, 2004-09 ચોક્કસથી કોંગ્રેસે જીતી, પરંતુ વિધાનસભામાં તો ભાજપને મત મળતા જ આવ્યા છે. આ વખતે 2022માં પણ ભલે આમ આદમી પાર્ટીની એક બેઠક ગઈ, પરંતુ ઓવરઓલ 6-6 વિધાનસભા ભાજપે મેળવી, 19માં પણ સારા પરિણામ હતા. પરંતુ આ વખતે કેમ એવી સ્થિતિ સર્જાઈ કે પૂનમબેન માડમે એકદમ સુરક્ષિત રીતે પ્રચાર કર્યો? તો આપણે જોયું હતું કે કઈ રીતે પ્રચાર અર્થે પણ તેમની આગળ પાછળ ચારે બાજુ બોડીગાર્ડ આપણને જોવા મળ્યા હતા. સક્રિય આંદોલન એ પૂનમબેન માડમને ત્યાં વિપક્ષ માટે માહોલ બનાવવાનું અને બદલવાનું કામ એ સક્રિય આંદોલનના કારણે થયું. પૂનમબેન માડમે આ વખતે સારામાં સારી લીડ, એટલે કે 3-4 લાખ મતની લીડથી જીતી એવી ત્યાં પૂરેપૂરી શક્યતાઓ હતી. પણ પહેલી શક્યતા એ ત્યાં ઓછી થઈ લીડની, કારણ કે ત્યાં દર વખતે એવું થતું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ આહિર ઉમેદવારને આપે અને કોંગ્રેસ પણ આહિર ઉમેદવારને આપે, એટલે દર વખતે આહિર વર્ષિસ આહિરની લડાઈ થતી હતી. એમાં સામાન્યતઃ પટેલ સહિત જે સવર્ણ મતદાર છે, જે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ વોટ બેંક રહી છે, એ મતદારોના વોટ એ હંમેશા વન વે પડતા ભારતીય જનતા પાર્ટીમાં. આપણે જો
ભૂતકાળને આપણે યાદ કરવા જઈએ તો અહીં ચંદ્રેશ પટેલ એ પટેલ સમાજમાંથી સંસદ સભ્ય બન્યા હતા કે જેને જામનગર બેઠક પર એ સાબિત થયું કે પટેલ મતદારોવાળી આ બેંક છે. છેલ્લી બે ચૂંટણીઓમાં પૂનમબેન માડમ સામે મુરુભાઈ કંડોરિયાએ લાસ્ટ ટુ લાસ્ટ જે લોકસભા હતી એટલે આની પહેલાંની લોકસભાએ મુરુભાઈ કંડોરિયા લડ્યા હતા અને હારી ગયા. એની આગળની લોકસભાએ એમના જ કાકા વિક્રમ માડમ લડ્યા હતા અને હારી ગયા. એની આગળની બે લોકસભામાં વિક્રમ માડમ બંને સીટો જીત્યા હતા જ્યારે કોંગ્રેસનો વેવ હતો. અત્યારે આપણે વાત કરવા જઈએ તો પહેલી વખત કોંગ્રેસે એવું કર્યું કે આ વખતે અહીંયા આહિરને ટિકિટ ન આપતા પાટીદારને ટિકિટ આપી. જામનગર લોકસભાનું જે ગણિત છે ગણિત એ પ્રમાણે છે કે 3.5 લાખ જેટલા પટેલ મતદારો છે, આહિર મતદારોની સંખ્યા ત્યાં 2 લાખ 2.5 લાખની આજુબાજુ આહિર મતદારો છે, દલિત મુસ્લિમ મતદારોની સંખ્યા એ 6 લાખ કરતાં પણ વધારે છે જામનગર લોકસભામાં, માત્ર 3.5-4 લાખ એ અહીંયા માઇનોરિટી મતદારો છે, વાઘેર મતદારો છે. જામનગર લોકસભામાં આવતી એકમાત્ર વિધાનસભા કે જ્યાં હેમંત ખવા કે જે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય છે એકમાત્ર સીટ એ હેમંત ખવા ત્યાંથી જીતીને આવ્યા છે, બાકી ત્યાં કોંગ્રેસ પાસે ધારાસભ્ય કોઈ બચ્યા નથી. દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો એક સમયના રાઘવજી પટેલ જે કોંગ્રેસમાં હતા દિગ્ગજ નેતા, એક સમયના હકુભા એટલે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા જે જામનગરની સીટ જીતતા હતા એ હકુભા જાડેજા એ કોંગ્રેસમાં હતા, એક સમય ખંભાળિયા વિધાનસભા કે જ્યાંથી વિક્રમ માડમ જીત્યા હતા મેરામણ ગોરિયા જીત્યા હતા, પરંતુ આ વખતે કોંગ્રેસનો ખંભાળિયામાં પણ મેળ નથી પડ્યો. એટલે જૂની લોકસભાઓમાં જાઓ તો 3-3, 4-4 વિધાનસભાઓ કોંગ્રેસ પાસે હતી, એમ છતાં પણ કોંગ્રેસ અહીં જીતવામાં નિષ્ફળ થઈ છે. આ વખતે માહોલ ચોક્કસ બન્યો છે, પરંતુ કોંગ્રેસ જીતી શકે એવી શક્યતાઓ ખૂબ 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 નહિવત છે. કારણ કે પૂનમ માડમનો સંપર્ક, પૂનમ માડમનું લોકોની વચ્ચે જવું, એમની કામગીરી, મહિલા તરીકે લોકો સાથે એક પ્રકારનું કામ કરવું એટલે જે સોફ્ટ કોર્નર હોય, કારણ કે એ હાલારની દીકરી, દ્વારિકાની દીકરી, એ પ્રકારનું એમનું કેમ્પેનિંગ કુલ મળીને કિશન અત્યારે 50-50 ચાન્સ બેઠક પર જોવા મળી રહ્યું છે. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર હિરેનભાઈ પણ જોડાઈ ગયા છે. હિરેનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જામનગર બેઠક વિશે આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છીએ, આપને શું લાગી રહ્યું છે, આપે ધરાસ્થળ પર શું જોયું, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કેવી ટક્કર આપે જોઈ? આ લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન જે રાજકોટથી શરૂ થયું એની આગની જ્વાળા જામજેતપુર, જામનગર, સિક્કા સુધી પહોંચી ગઈ. પહેલા એવું લાગતું હતું કે વધુ બહુમતીથી પૂનમબેન જીતશે, પરંતુ સમીકરણો પણ બદલાયા અને ત્યારબાદ એકાએક એવું થયું કે કાંટે કી ટક્કર જેવું પણ થોડા દિવસ લાગ્યું. પરંતુ આખરી એવું છે કે મુરુભાઈ કંડોરિયા હતા એ પહેલા કોંગ્રેસમાં હતા અને અત્યારે તે ભાજપમાં છે. ગયા વખતે તે 3.5 લાખથી વધુ મતથી જીતતા હતા. બીજું, આપ આ વખતે જેટલો કોંગ્રેસને પ્રેમ કરવો જોઈએ એ પ્રેમ કરી શકે નથી, એટલે આપ જામજેતપુરમાં સક્રિય હતું થોડું પણ બીજા ગ્રામ્ય વિસ્તારમાં એટલું સક્રિય જોવા ના મળ્યું, એનો લાભ પૂનમબેનને મળશે. બીજું, પૂનમબેન દ્વારા લગભગ 12 જેટલી લાંબા અંતરની ટ્રેન છે, બ્રાસપાટ ઉદ્યોગના જે પ્રશ્નો હતા એ પણ દૂર કર્યા છે, એ ભાણવડ, ખંભાળી અને જામનગરમાં તેનું કાર્યાલય પણ છે અને પહેલેથી તે લોકોની વચ્ચે રહ્યા છે, એને કારણે તેને વધુ જસ મળી શકે. અને ઓલ ઓવર જોતા જામનગરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર થોડા માઇક્રો લેવલિંગ કરવામાં નબળા પડ્યા છે, એને કારણે પૂનમબેન માડમની જીત નિશ્ચિત મનાય છે. પણ અહીંયા શું ક્ષત્રિય આંદોલનની અસર આ બેઠક પર શું જોવા મળી રહી છે ખરા, સાથે સાથે આ વખતે 3-4% મતદાન જામનગર બેઠક પર ઓછું થયું છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આહિર મતદારો બહાર નથી આવ્યા તેવું પણ કેટલાક રાજકીય વિશ્લેષક કહી રહ્યા છે, આપ તેને કઈ રીતે મૂલવો છો? જામનગરનું ગયા વખતે કરતા લગભગ 4.5% મતદાન ઓછું થયું છે હકીકત છે. દર વખતે 3 થી સાંજના 5:30-6 સુધીમાં જે મતદાન થવું જોઈએ તે થયું નથી. છેલ્લી 2 કલાકમાં તો માત્ર 3-4% જ મતદાન થયું છે, તેનો લોસ ભાજપને થવાનો છે તે પણ નક્કી. ક્ષત્રિય આંદોલનની જો વાત કરીએ તો રાજકોટમાં જે 4-5 લાખ ક્ષત્રિય યુવાનો મળ્યા હતા, ત્યારબાદ નરેન્દ્ર મોદીના જામનગરના આગમન પછી ચિત્રમાં થોડો બદલાવ આવ્યો હતો અને ત્યારબાદ નેક્સ્ટ ડે જ ક્ષત્રિય સંમેલન યોજાયું હતું અને ક્ષત્રિય સંમેલનની અસર
ગ્રામ્ય વોટ છે ક્ષત્રિયોના એના ઉપર ચોક્કસપણે પડી છે. એનો અર્થ એ કે લીડમાં થોડો ઘણો ફેરફાર પણ થયો છે. બીજી તરફ જામનગર શહેરમાં રાજકોટમાં જે રીતે વધુ વિરોધ, બિલકુલ આપને અટકા માંગીશ, અત્યારે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. હવે પત્રકારોનો પોલ આપની સમક્ષ આવી રહ્યો છે. જી હા, ગુજરાતની વધુ એક ચર્ચિત બેઠક અંગે મહાસર્વે હવે સામે આવી રહ્યું છે, જામનગર લોકસભા બેઠક. પત્રકારો આખરે આ બેઠક અંગે શું તેમણે મત વ્યક્ત કર્યો છે, તેઓ શું વિચારી રહ્યા છે, તે થોડી ક્ષણોમાં આપની સ્ક્રીન પર ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો મહાસર્વે આવી રહ્યો છે. જી હા, 26 દિગ્ગજ પત્રકારોને અમે સવાલ કર્યો હતો અને આ સર્વેમાં ચોંકાવનારું તારણ એ આવ્યું, ક્ષત્રિય આંદોલન જેની અમે ચર્ચા કરતા હતા કે જામનગરમાં તેની બિલકુલ અસર નહીં થાય. મુખ્ય મુદ્દો ભલે ક્ષત્રિય આંદોલન હોય પરંતુ મત પર કોઈ અસર નહીં થાય. અને ફરી એકવાર ભાજપના પૂનમબેન માડમ જંગી લીડથી જામનગર બેઠક જીતી રહ્યા છે તેવું પત્રકાર કહી રહ્યા છે અને જેપી મારવિયાની આ ચૂંટણીમાં હાર થઈ રહી છે તેવું પત્રકારો કહી રહ્યા છે. 26 પૈકી 22 પત્રકારના મતે ભાજપની જીત નક્કી છે, એટલે લગભગ 95% એવા પત્રકારો એવું કહી રહ્યા છે કે જામનગર બેઠક આરામથી પૂનમબેન માડમ જીતી રહ્યા છે. જો કે 3 પત્રકાર એવા પણ છે કે જે હવે જીત બાદ લીડની વાત કરીએ, 5 લાખની લીડ મળશે કે કેમ, તેના પર અત્યારે સવાલનું નિશાન અત્યારે ઉપસ્થિત છે. પરંતુ પૂનમબેન માડમ માટે પત્રકારોના મતે અત્યારે રાહતના સમાચાર એ છે કે આ બેઠક તે જીતી શકે છે. હિરેનભાઈ સતત અમારી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, આટલા બધા જે પત્રકારો છે તે કહી રહ્યા છે પૂનમબેન માડમ જીતી રહ્યા છે, પરંતુ મારો સવાલ એ છે કે અહીંયા ક્યાંક કોઈ પેચ તો ફસાયેલો હતો, એટલા માટે જ પ્રધાનમંત્રી મોદીએ પોતે અહીંયા મેદાનમાં આવવું પડ્યું. કારણ કે પ્રધાનમંત્રી મોદીએ જે 6-7 સભા કરી છે તેમાં જામનગરનો પણ સમાવેશ છે, અને પ્રધાનમંત્રી મોદી જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે સમજી શકાય છે કે કંઈક ખૂટી રહ્યું છે, એટલે જે પીએમ મોદીએ સભા કરી. પ્રધાનમંત્રી જામનગરમાં આવ્યા ત્યારબાદ સિનારિયો થોડોક બદલાયો, આવીને તરત તેઓ જામ સાહેબના ઘેર જઈને એમના આશીર્વાદ પણ મેળવ્યા. બીજી તરફ કાર્યકરોમાં જે ઉત્સાહનો માહોલ થોડો ઘટ્યો હતો એ પણ વધાર્યો. ક્ષત્રિય આંદોલનની અસર થોડી ઘણી થઈ છે અને મતમાં પણ એટલે કે લીડમાં થોડો ઘણો ફેર પણ પડશે, સાવ નહીં પડે એવું પણ નથી. પરંતુ ચોક્કસપણે જોતા જામનગરની બેઠક 2 વાર અગાઉ પણ પૂનમબેન જીતી ચૂક્યા છે. એમના જે વિકાસ કામોની વાત લઈએ તો વિકાસ કામો એવા બધા છે અને થોડા કામો રહી પણ ગયા છે, જે ધારો કે બેડી બંદર, સિક્કા બંદર, વાડીના બંદરનો વિકાસની વાત છે, પણ ત્યારે કેન્દ્ર સરકારે આ મુદ્દો હાથમાં પણ લીધો હતો ચૂંટણી પહેલાં, અને આ બંદરનો વિકાસ થશે એવું પણ જણાવ્યું હતું. ત્યારે દ્વારકાના અને ખંભાળી વિસ્તારના આહીરો જેટલું દબદબાપૂર્વક મતદાન કરવું જોઈએ એનાથી થોડું 4-5% ઓછું મતદાન થયું છે. અને એક ખાસ બીજી વાત નોંધનીય એ છે કે પટેલ સમાજના અગ્રણી નરેશભાઈ પટેલે પણ જેપી મારવિયાને ખુલ્લો ટેકો જાહેર કરતા થોડા ઘણા પટેલના મતનું પણ વિભાજન થયું છે. એટલે કે મારા મત મુજબ ક્ષત્રિય અને પટેલના મતનું થોડું વિભાજન થયું છે. એની સામે એની સરભર કરવા માટે કરશન કરમું, કે જામનગર શહેરના આપના પ્રમુખ હતા, એ કરશન કરમું ભાજપમાં જોડાણા છે, એનો લાભ મળશે. અને ખાસ કરીને ગયા વખતે પૂનમબેન માડમની સામે કોંગ્રેસના મુરુભાઈ કંડોરિયા ચૂંટણી લડતા હતા અને 7.5 લાખ મત તેઓ લઈ ગયા હતા, હવે તેઓ ભાજપમાં જોડાયા છે, તેનો પણ લાભ મળશે. આ બધું ગણિત જોતા અને ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીની વાત લે તો વિધાનસભાની ચૂંટણીમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર 78 અને ખંભાળી એમાં આપનો થોડો ઘણો દબદબો રહ્યો હતો અને કોંગ્રેસે ત્રીજું સ્થાન મેળવ્યું હતું, એ પણ વાત નોંધવા જેવી છે. ખંભાળી એમાં વિક્રમ માડમ ખુદ ત્રીજા સ્થાને હતા અને બીજા સ્થાને ઈશુદાન ગઢવી રહ્યા હતા. આ બધું 22ની વિધાનસભાની વાત અત્યારે પડતી મૂકે, પરંતુ જે લાભ વધુ મળવો જોઈએ, દાખલા તરીકે રામ મંદિરનો લાભ ભાજપને વધુ મળશે એવી વાત અમને પણ લાગતી હતી, પરંતુ જે રીતે ક્ષત્રિય આંદોલન થયું અને બીજા અન્ય સમીકરણો આવ્યા એ જોતા રામ મંદિરનો લાભ પણ નહીં મળે. પણ એક વાત અત્યારે ખાસ તમને કહી દઉં કે 10 જૂન પછી ગુજરાતના મંત્રીમંડળમાં ભૂકંપ જેવા ફેરફાર પણ આવી શકે, 4-5 દિગ્ગજ લોકોને કદાચ સસ્પેન્ડ પણ કરવામાં અને ભાજપને સંગઠન પાકમાં પણ આપો. આ ચૂંટણીના પરિણામને ધ્યાનને લઈને, ચૂંટણીની લીડને ધ્યાનમાં લઈને ચોક્કસ ફેરફારો આવશે અને કદાચ એવા આશ્ચર્યજનક ફેરફાર પણ આવી શકે એવું મારું માનવું છે. બિલકુલ હિરેનભાઈ, આપની પાસે આવું, અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે. ધર્મેશ, આપણે જોયું કે પત્રકારો કહી રહ્યા છે કે આસાનીથી આ પૂનમબેન માડમ અહીંયા જીતી રહ્યા છે, પરંતુ જે જૂથવાદ, આંતરિક જૂથવાદ હતો આપણે સૌ કોઈ જાણે છે, ભલે ખુલીને અમરેલીની જેમ બહાર નથી આવ્યો પરંતુ જૂથવાદ છે ખરા. પરંતુ જે કોંગ્રેસે સોશિયલ એન્જિનિયરિંગ કરી, જે ગણિત બેસાડ્યું હતું
કે એક તો લેઉવા પાટીદાર મત આપશે, ઓબીસી મતદારો આપશે, દલિત અને મુસ્લિમ આ મતદારો આપશે, એટલે અમે આ બેઠક જીતીશું તેવું કોંગ્રેસનું આ ગણિત હતું. પરંતુ સર્વે અનુસાર તેવું લાગતું નથી. શું 4 જૂનના રોજ કોઈ જાદુ કે એવું થઈ શકે છે ખરા? કેશોદ, જ્યારે કહેવાય કે જૂનાગઢની બેઠક લ્યો કે જામનગરની બેઠકો, આ બંનેમાં એક સામાજિક સમીકરણ માટે કોંગ્રેસે આ જેને કહેવાય નવો દાવ અજમાવ્યો. મેં જે વાત કરી કે હીરાભાઈ જોટવા, એટલે 2009 પછી આહીર સમાજને પ્રતિનિધિત્વ મળ્યું, એ જ રીતે આમાં જેપી મારવાએ જે લેઉવા પાટીદાર છે. હવે લેઉવા પાટીદારનું પ્રભુત્વ છે, સત્વારા સમાજનું પ્રભુત્વ છે, જેને કહેવાય મુસ્લિમ મતદારો પણ વધુ છે, અને ક્ષત્રિય સમાજ સહિતનું જો તમે ગણિત ગણો તો કોંગ્રેસનો એનો જે પ્લાન હતો એ જીતનો જ પ્લાન હતો, અને એ જ રીતે અત્યારે એમને લડાયક રીતે લડ્યા પણ છે. પરંતુ પત્રકારોના સર્વેમાં અત્યારે પૂનમબેન ફરી રિપીટ થાય છે એવા સંકેતો મળી રહે છે. એ બીજી વાત હિરેનભાઈને મારે એ પૂછવાની કે એમણે મંત્રીમંડળના ફેરફારની તો વાત કરી, પણ મને તો એવું લાગે કે સંગઠનમાં પણ જે નોટિસો આવશે અસંતોષની, એ હારે કે જીતે, પૂનમબેન હારે કે જીતે, એ નોટિસ કદાચ જામનગરમાં પણ આવશે કે નહીં, એમ હિરેનભાઈ જવાબ આપે તો મને યોગ્ય લાગશે, કારણ કે તે ત્યાં ભૌગોલિક સ્થિતિમાં એમણે જોયું છે. કદાચ આ નોટિસ જે આવે અસંતુષ્ટોની, એમાં જામનગર હશે કે નહીં, હિરેનભાઈને આપણે પૂછીએ. હા હિરેનભાઈ, શું લાગી રહ્યું છે? અહીંયા અસંતુષ્ટોની ખૂબ જ લાંબુ લિસ્ટ છે. શું જામનગરથી કોઈ એવા સમાચાર મળી છે ખરા કે પરિણામ બાદ અહીંયાથી નેતાઓને કોઈ નોટિસ મળે અથવા તો પછી કોઈ કાર્યવાહી થાય? જેમ કે અમરેલીમાં થોડી ભાંગજળ થઈ અને ભાજપમાં ડખ્ખાપંચક ઊભું થયું, જામનગરની એક વ્યક્તિને અમરેલીમાં પણ મોકલ્યા, પરંતુ જામનગરમાં પણ થોડો ઘણો અસંતોષ તો હતું જ. 2-3 દિગ્ગજ ગણી શકાય તેવી વ્યક્તિઓને કદાચ નોટિસ પણ મળી શકે. અખબારી અહેવાલમાં એમ પણ આવતું હતું કે 1-2 લોકોને સસ્પેન્ડ પણ કરાય, પણ સસ્પેન્ડ કરાય કે નહીં એ મહત્વનું નથી, પરંતુ ભાજપ ચૂંટણી જીતશે, જીતે કે હારે એ પણ મહત્વનું. ધર્મેશભાઈએ બહુ સરસ વાત કરી કે ચૂંટણીનું પરિણામ જે પણ આવે, પણ જામનગરમાં તે ક્ષત્રિય આંદોલન બાદ જે આગ પહોંચી હતી એ ભાજપના ઘરમાં પણ થોડી ઘણી આગ લાગી ચૂકી છે, અને આગની જવાલા શાંત કરવા માટે ફાયર બ્રિગેડને મોકલ્યું હતું, પરંતુ આ સંગઠન રૂપી ફાયર બ્રિગેડ પણ કામ ના આવ્યું. ખંભાળિયામાં સીઆર પાટીલની હાજરીમાં 500 જેટલા ક્ષત્રિયોએ દેખાવ કર્યો, એની ગંભીર નોંધ ભાજપની પ્રદેશ કક્ષાએ પણ લેવાની છે. જામનગર શહેરમાં પણ અસંતોષો થોડા ઘણા હતા, એટલે ચોક્કસપણે માનું છું કે 2-3 વ્યક્તિને નોટિસ પણ મળે અને 1-2 વ્યક્તિ સસ્પેન્ડ પણ થઈ શકે. ચૂંટણી પરિણામ જે પણ હોય, પણ જામનગર ભાજપમાં પણ થોડી ઘણી આગના ચમકલા અત્યારે દેખાઈ રહ્યા છે. હિરેનભાઈ, શું લાગી રહ્યું છે આ વખતે કોંગ્રેસની જીતનો ચાન્સ હતો ખરા? જો સર્વે પ્રમાણે આપણે જોઈએ તો કોંગ્રેસની હાર થઈ છે, તો શું આ વખતે કોઈ ચાન્સ ખરો હતા કોંગ્રેસ પાસે કે આ બેઠક આ વખતે આપણે લઈ લઈએ? નહીં, કોંગ્રેસની વાત જો લઈએ તો જેપી મારવિયા વિરોધ પક્ષના જિલ્લા પંચાયતના નેતા છે, એ નવોદિત છે. એકચ્યુઅલી પાર્ટી પણ એની સ્વચ્છ છે, પરંતુ પૂનમબેન માડમની સામે આપણે સરખામણી કરીએ તો ઘણી બધી એનો પન્નો ટૂંકો પડે એમ કહીએ તો ઓછું. બીજું, કોંગ્રેસ દ્વારા જે સંગઠનનો જે માઇક્રો મેનેજમેન્ટ કરવું જોઈએ, અને દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના પ્રચારમાં બહાર આવવા જે પણ આવ્યા નથી, 1-2 વ્યક્તિ સિવાય કોઈએ મારવિયાને એવો જોરદાર ટેકો પણ આપ્યો નથી, અને કોંગ્રેસને એવું હતું કે મુસલમાન સત્વારા અને ક્ષત્રિય આંદોલન જે થયું છે એનો લાભ મળશે, પરંતુ એ લાભ મેળવવા પણ થોડા ઘણા નિષ્ફળ રહ્યા છે. એક તમને વાત કહું કે જામનગરમાં મુસલમાનના મત પણ સારા છે, એ મુસલમાનના મત થોડા ઘણા ઓછા પડે, મતલબ કે મુસલમાન જ્ઞાતિના વ્યક્તિઓનું મતદાન ન થાય તેવા પણ ભાજપ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા અને થોડા ઘણા અંશે સફળ પણ રહ્યા. એનો મતલબ એ કે કોંગ્રેસના એ મત ખપાયા છે. એટલે બહુ ચોક્કસપણે કહું કે જેપી મારવિયા સારી વ્યક્તિ હોવા છતાં પણ રાજકીય દ્રષ્ટિએ જોતા તે પૂનમબેન માડમની સામે ઘણા ટૂંકા પડશે. બિલકુલ, આભાર હિરેનભાઈ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો ધર્મેશ, કુલ મળીને જે આપણને આંકલન એ મળ્યું છે કે ભલે પૂનમબેન માડમ જીતી જાય, એટલે કે ભાજપના લોકસભાનો ઉમેદવાર જીતે, પરંતુ ભાજપ સંગઠનના જે લોકો છે જામનગરના, તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે, તે એક સંકેત આપણને મળ્યો છે અહીંયા. મેં એટલે જ આપને હિરેનભાઈને એટલે પૂછ્યું આપણે કે એ વસ્તુ થવાની જ છે, કારણ કે જામનગરમાં જે ક્ષત્રિય સમાજના આંદોલન પછી જે આખો જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, એ પછી રાજકોટ હોય કે જામનગર, આ બે સેન્ટર તમે ઉપાડો તો બંનેમાં જુઓ તો કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ નથી, આંતરિક જૂથબંધી જ છે, અને આંતરિક જૂથબંધીના નામો રાજકોટના તો પહોંચી જ ગયા છે પ્રદેશ કક્ષાએ, એ જ રીતે જામનગરના પણ પહોંચી ગયા છે. આવા સંજોગોમાં બહુ મોટી વાત એ છે કે પૂનમબેન હારે કે જીતે, કે પુરુષોત્તમ રૂપાલા હારે કે જીતે,
પણ નક્કી પગલાં લેવાના છે. સંગઠન લેવલે લેવાશે, પક્ષ લેવલે લેવાશે, બહુ મોટા ફેરફારો પણ થશે. અને મહત્ત્વની વાત એ છે કે જામનગરની બેઠક કહો કે રાજકોટની બેઠક રહ્યો, પણ તમે જે જુઓ કે જામનગરમાં ક્ષત્રિય સમાજનું સૌથી મોટું પ્રભુત્વ છે, એવા તમામ વિસ્તાર કાલાવાડ જુઓ, ધ્રોળ જુઓ, ત્યાં પણ જેને કહી શકાય કે તમામ જગ્યાએ આ જે આંદોલનની અસર હતી એ અસરનું કદાચ ડાયવર્ટ થયું હોય તો સીધી જ અસર ચૂંટણીના પરિણામ ઉપર થાય. એટલે આ દ્રષ્ટિએ પણ પગલાં લેવાશે. મેં કીધું પૂનમબેન હારે કે જીતે અત્યારે સર્વેમાં તો ભાજપને મળે જ છે સીટ, પણ આ એક બહુ મહત્ત્વનું પાસું રહેશે. અને સૌરાષ્ટ્ર માટે આ ટોકિંગ પોઈન્ટ એ હશે કે રાજકોટ અને જામનગરમાં જેટલા